હવે જોઈએ તમામ સમાચાર વિગતવાર. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા હોવાના બનાવની તપાસ કરવા મહેસાણા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકે તપાસ કમિટીની રચના કરી છે. આ કમિટીને 24 કલાકમાં રિપોર્ટ સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે. 13 ઓગસ્ટે કડીમાં નીકળેલી તિરંગા યાત્રામાં નીતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લીધા હતા, જેમાં તેઓ ઘાયલ થતા હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું અને આ બનાવની તપાસ કરવા માટે 24 કલાકમાં હાજર થવા માટે કડીના વહીવટી અને પોલીસ અધિકારીઓને તલબ કરાયા છે. બ્રિજેશ જોડાય છે ફોનલાઈન પર. બ્રિજેશ, 13 ઓગસ્ટના રોજ તિરંગા રેલીમાં ઢોરની અડફેટે આવેલ પૂર્વ મુખ્યમંત્રીની જો વાત કરીએ, નીતિન પટેલને અડફેટે લીધા, હવે જે તપાસ કમિટીની રચના કરાઈ છે, શું છે વધુ વિગત? મહેસાણાના ડીવાયએસપીએ તપાસ કમિટીની રચના કરી છે. ખાલી જો મહેસાણા ડીવાયએસપી નો પત્ર વાયરલ થયો છે, જેની અંદર એવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે એ દિવસે જે પણ અધિકારીઓ બંદોબસ્તમાં હતા, થાણા અધિકારીઓ, એલઆઈબી અધિકારીઓ અને સાથે બનાવના સ્થળે બંદોબસ્તના કર્મચારીઓ તમામની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે કે તેમણે જે તે રૂટ ઉપર જે વિઝિટ કરી હતી કેમ, બંદોબસ્તની સમીક્ષા કરી હતી કેમ, અને એ વિસ્તારમાં રખડતા ઢોર હોય તો તે અંગેની પણ તપાસ કરી હતી કે કેમ. કારણ કે જયારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી કક્ષાના વ્યક્તિ તિરંગા યાત્રામાં હાજર રહેવાના હતા, તો રૂટ ઉપર જે પોલીસે જે ચકાસણી કરવાની હોય છે તે ચકાસણી થઈ હતી કે કેમ, કોઈ પોલીસ અધિકારીની બેદરકારી છે કે નહીં તે જાણવાનો પ્રયાસ જે છે થઈ રહ્યો છે. એટલે સીધી રીતે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને ડીવાયએસપી દ્વારા જે છે આ સૂચના આપવામાં આવી છે. એક દિવસની અંદર તમામ અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે અને તેમની પાસેથી આ જવાબ માંગવામાં આવ્યા છે. કોણ ત્યાં ગયું હતું, કોણે ત્યાં વિઝિટ કરી હતી અને કેવી રીતે વિઝિટ કરી, યાત્રાને મંજૂરી આપી, જે નિયમો હોય છે નિયમોનું પાલન થયું કે કેમ, આ તમામ વાતોની ચકાસણી જે છે કરવાનો આદેશ આપ્યો છે. એટલે સીધી રીતે ખૂબ ગંભીરતાથી જે છે આ મામલાને લેવામાં આવ્યો છે અને તે માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જી બ્રિજેશ, આભાર આપનો તમામ માહિતી બદલ. તો પૂર્વ ડેપ્યુટી સીએમ રખડતા ઢોરે તેમને અડફેટે લીધા, આ કેસ સંદર્ભે હવે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે, 13 ઓગસ્ટના રોજ તિરંગા રેલીમાં હાજર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઢોરે અડફેટે લેતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે પણ તમામ લોકો પોલીસ અધિકારીઓ જે દિવસે ફરજ પર હતા એ તમામ પાસેથી જવાબ માંગવામાં આવશે.